સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંથકમાં ક્ષત્રિય સમાજ દ્વારા ખોરાનો ખૂંદનાર પ્રથમ જન્મની અનોખી રીતે વધામણી. પ્રાંતિજના તાજપુર કુઈ પંથકમાં દિવાળી ટાણે ક્ષત્રિય સમાજમાં જેને પહેલા ખોરાનો દીકરો કે દીકરી હોય તેના ઘરે નાયક સમાજ દ્વારા હાલરડું ગવડાવવામાં આવે છે, જેના ભાગરૂપે સગા સંબંધીઓ તેમજ ગ્રામજનોને આમંત્રિત કરી એકત્રિત કરવામાં આવે છે. આ સમય નાયકની ટીમ તબલા, ભૂંગર જેવા વાજિંત્રના નાદથી દીકરાને હાથમાં લઈને હાલરડું ગવડાવાય છે. તે સમયે દીકરાના મોસાર પક્ષમાં મામા, દરદાગીના તેમજ રોકડ રકમ, વસ્ત્ર અને તાંબા પિત્તળનું વાસણ જેવી ભેટ સોગાદ આપે છે. ગ્રામજનો પણ ઢાલના રૂપે દક્ષિણા આપે છે, ત્યારે આ દક્ષિણા નાયક પોતાના ચોપડામાં નોંધ કરી રાખે છે, જે વર્ષો સુધી આ ચોપડામાં સંગ્રહ કરી રાખે છે. નાયક કનુભાઈના જણાવ્યા અનુસાર ક્ષત્રિય કુળમાં જન્મેલા દીકરાનું હાલરડું ગવાય તે સુલક્ષણો અને હોશિયાર બને છે, અને હાલરડું ગાઈને માતાજીના આશીર્વાદ પણ આપવામાં આવે છે. ત્યારે દીકરાના માતા પિતા દ્વારા નાયકને સારું દાન પણ આપવામાં આવે છે, જેમાં નાયકની ટીમ નવરાત્રી પછી ગામના ચાચર ચોકમાં માતાજીની જાતર રમીને પગે બાંધેલો બરિયાદેવ તેમજ બહુચર માતાજીનો ઘૂઘરો છોડવામાં આવે છે. ત્યારે તેમના ઘરાસમાં જેટલા ગામ હોય તેટલા ગામે આવી જાતર રમે છે, અને પછી બીજા દિવસે ગામડાઓમાં હાલરડાની હોડ જામે છે, અને છેલ્લે સમાજના તેમજ ગ્રામજનો ગોર ખાઈ મો મીઠું કરી છૂટા પડે છે. જીલ રાવલ, જેડેસ્ટ.